ધોરણ નવ ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ ત્રિકોણમાં સ્વાધ્યાય 7.3 એમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે તો પ્રમેય 7.4 એકરૂપતાની બાબાબા શરત એનો ઉપયોગ કરવાનો છે અને એકરૂપતાની કાકબા શરત કાકબા એટલે કાટખૂણો કર્ણ અને બાજુ આ બે શરતોનો ઉપયોગ કરવાનો છે કાક બાબાબા શરત શું છે તો 7.4 પ્રમેય એવું કહે છે કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય બરાબર એટલે તો આ બાજુ આની ત્રણ બાજુ ત્રિકોણ બનાવો આ ત્રિકોણ બરાબર ત્રિકોણ બનાવો તો આ ત્રિકોણની ત્રણેય બાજુઓ આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સરખી હોય એટલે બાજુ એટલે કઈ તો દત્ત અને હું બંને આંગળી ઊંચી કરીશું બરાબર એટલે દત્તની આ આંગળી એટલે અને મારી આ આંગળી એ બાજુ બરાબર હવે મારી આંગળીને કલ્પના દીદીની આંગળી બરાબર આ બાજુ અને ત્રીજી બાજુ એટલે અમારા બંનેની નીચેની જે છે એ બરાબર આ ત્રણેય બાજુ જો સરખી હોય તો એને એકરૂપ ત્રિકોણ કહેવાય ત્રીજું છે કાકબા ત્રિકોણ એટલે બે ત્રિકોણના એમાં બે કાટકોણ ત્રિકોણ હોય બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ કાટકોણ ત્રિકોણ હોય એટલે એક ત્રિકોણનો કર્ણ બીજા ત્રિકોણના કર્ણ ધરે અને બીજા ત્રિકોણનો કર્ણ એને અનુરૂપ બાજુ જોડે જો સમાન હોય એકરૂપ હોય તો એને એકરૂપ ત્રિકોણ કહેવાય બરાબર આ બેનો ઉપયોગ કરીને આપણે આગળની વિધિ કરવાની છે તો સ્વાધ્યાય 7.3માં દાખલા નંબર 1 જે છે એ એક દાખલામાં રકમ જે છે એ એવું કહે છે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી બી સી સમાન પાયા પર સમાન પાયા બી સી પર આવેલ છે આવેલ બે સમદ્વિબાજુ સમદ્વિબાજુ ત્રિકોણ છે બરાબર અહીંયા એ અને બી અને શિરોબિંદુઓ એ અને ડી એ બી સી ની એક જ બાજુએ આવેલ છે હવે આ એક જ બાજુએ આવેલ છે એ આપણે અગત્યનું રાખવાનું કારણ કે આપણે ધારો કે સમાન પાયો બીસી ગણીએ છે તો પાયો બીસી અહીંયા છે એની એક બાજુ એટલે આ થઈ તો એ અને ડી બિંદુ જે છે એ અને ડી બિંદુ એ અહીં આગળ આ બાજુની સાઈડે છે અથવા તો આ બાજુની સાઈડે છે બરાબર બે માં પાયો સમાન હોય તો બિંદુ કદાચ વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે પાયો સમાન હોય તો બિંદુ વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે પણ અહીંયા એક જ પાયો છે અને બંને એક જ બાજુએ છે એટલે બંને ત્રિકોણ આ પાયા પર ઉપર જ આ રીતે જ હશે આ રીતે ઉપર જ હશે બરાબર અથવા તો અહીંયા ધારો કે બીસી છે તો પાયો તો બીસી છે અહીંથી એક એ બિંદુ અહીંયા આવશે બરાબર અને અહીંથી એક બિંદુ બી અહીંયા આવશે બરાબર તો એ રીતે તમે સમાન એટલે એક જ બાજુએ આપણા માટે અગત્યનું છે એટલા માટે સી હવે જે આપણે સાબિત કરવાનું છે જો એડી ને લંબાવતા તે બીસી ને પી બિંદુમાં છેદે તો ડી સાબિત કરો જે સાબિત કરવાનું છે નંબર એક ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી બીજું સાબિત કરવાનું છે ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી ત્રીજું સાબિત કરવાનું છે એપીએ ખૂણા એ તથા
ખૂણા બી ને દુભાગે છે. હવે જે દુભાગે છે તો એ બે સરખા ભાગ કરે, બરાબર. અને ચોથું જે છે સાબિત કરવાનું કે એપી એ બીસી નો લંબ દ્વિભાજક છે, બરાબર. એપી એ એ અને ડી ને દુભાગે છે અને એપી એ બીસી નો, હવે જે દુભાગતો હોય એને વેદ કહેવાય, દુભાગે એને વેદ કહેવાય, લંબ અથવા વેદ, બરાબર. લંબ દ્વિભાજક, અને લંબ દ્વિભાજક એટલે કાટખૂણે છેદે, કાટખૂણે છેદે ને, તો એનાથી બનતા. એટલે અહીંયા આગળ આપણે રકમ પરથી જેટલું શીખ્યા એના પરથી આપણને એટલી તો ખબર પડી જાય કે અહીંયા આપણે કેવી રીતે આગળ વધવાનું છે, બરાબર. ઉકેલ સ્ટેપ નંબર એક, આકૃતિ દોરો. આમ આવી ને તો તમને દેખાય ખરું, આમ આવી લે પોપર. ક્રોસ થઈને 10 ની પાછળ ઘૂસી જાય છે, હજી થાય જાય પછી જોવા માં અજય ને એની વચ્ચે ઘૂસ માંદરી છે. ચલો તો આકૃતિ હવે આપણે દોરીએ છે. આકૃતિમાં બીસી આપણને પાયો આપેલો છે, બિંદુ બી અને બિંદુ સી. બીસી એ પાયો છે અને એના પર શિરો બિંદુ એ, શિરો બિંદુ એ એટલે એબીસી, એ પણ સમાન પાયા પર છે. અને ડી બિંદુ જે છે અને એડી ને લંબાવતા